વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 3 પાઠ 18 એમાં વિષય સામાન્ય જ્ઞાન પાઠ 17 સુધી આપણે શીખી ગયા છે. હવે સામાન્ય જ્ઞાનમાં પાઠ 18 પ્રખ્યાત બગીચા વિશે આપણે શીખીશું. તો બગીચો શબ્દ તો દરેક વિદ્યાર્થી મિત્રોએ સાંભળેલો જ હશે અને સાંભળીને પણ આનંદ થાય એવો છે. તો અત્યાર સુધી આપણે જાત જાતના જુદા જુદા સ્થળે જુદા જુદા બગીચા પણ જોયેલા હશે અને ત્યાં તમે ફરવા પણ ગયા હશો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ સૂચના આપણે જોઈએ કે આપણા દેશમાં કયા કયા સ્થળે કેવા કેવા બગીચા આવેલા છે તે આપણે જોઈશું. બગીચા લોકો માટે સુંદર આયોજિત સ્થળો છે. શું કહે છે કે બગીચો દરેક લોકો માટે સુંદર આયોજિત સ્થળ છે. ક્યાંક તમારે ફરવા જવું હોય તો આપણે અગાઉ પ્લાન કરીએ છીએ, બરાબર, કે આજે આપણે આ બગીચામાં ફરવા જવું છે. અને બગીચામાં જાઓ તો તમારું મન પણ ફ્રેશ થઈ જાય છે અને તમને આનંદ પણ આવે છે. ચાલો આપણા દેશના પ્રખ્યાત બગીચામાં આપણે લટાર મારીએ તેના વિશે જાણીએ. લટાર એટલે ફરવા જવું, બરાબર, જોવું, એના વિશે જાણવું, આનંદ લેવો વગેરે. તો અહીં ભારતના પ્રખ્યાત બગીચા, પ્રખ્યાત એટલે ખૂબ જ જાણીતા જોવાલાયક સ્થળ કહેવાય તેવા બગીચા વિશે આપણે જાણવાનું છે. દરેક ચિત્ર જોઈ તેના વિશેની માહિતી વાંચો અને તે બગીચો જે શહેરમાં આવેલો છે તે શહેરનું નામ કૌંસમાં આપેલા આડા અવળા અક્ષરોમાંથી શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ બગીચાનું ચિત્ર આપી દીધેલું પણ છે અને એની સામે પણ આપેલું છે કે ક્યાં આવેલો છે, બરાબર, પણ અહીંયા બગીચો કયો છે અને ક્યાં આવેલો છે એની તમારે ખાલી જગ્યા આપેલી છે, પણ કૌંસ પણ બાજુમાં આપેલો છે. તો એ કૌંસમાં શું કર્યું છે, એનું નામ આડું અવળું આપેલું છે, બરાબર. તો આપણે નામ આડું અવળું છે તેને સીધું કરીને લખવાનું છે. તો જોઈએ આપણે પહેલા નંબરનું ચિત્ર, બરાબર. આ પહેલા નંબરનું જે આ ચિત્ર દેખાય છે એ ક્યાંનું છે, મુંબઈનું છે, બરાબર. અને એનું નામ છે હેંગિંગ ગાર્ડન. આ બગીચો ફિરોઝ શાહ મહેતા ગાર્ડન તરીકે પણ ઓળખાય છે. આ બગીચાને કોણ કયા નામે ઓળખાય છે, આ બગીચો ફિરોઝ શાહ મહેતા ગાર્ડન, ગાર્ડન એટલે બગીચો, બરાબર, એ નામથી પણ ઓળખાય છે, જે મુંબઈમાં આવેલો છે અને તેનું બીજું નામ છે હેંગિંગ ગાર્ડન. કયું છે, હેંગિંગ ગાર્ડન. ખૂબ જ સુંદર અને મોટો બગીચો, ખૂબ જ જોવાલાયક કહેવાય એવું સ્થળ છે. પછી બીજા નંબરનું ચિત્ર જુઓ, બરાબર, આ શેનું છે, વૃંદાવન ગાર્ડન. તો આ મુઘલ શૈલીનો બગીચો કશ્મીરમાં આવેલા શાલીમાર બાગ જેવો છે. કશ્મીરમાં જે બાગ આવેલો છે તેના જેવો છે, શાલીમાર બાગ જેવો દેખાય છે. અને તે ક્યાં આવેલો છે, મૈસૂરમાં, બરાબર. અહીંયા આગળ જો કૌંસમાં લખે સુરમય, એટલે એને આડું અવળું છે એટલે આપણે સીધું ગોઠવીને શું લખ્યું, મૈસૂર. અને તે ગાર્ડનનું નામ શું છે, વૃંદાવન ગાર્ડન, બરાબર. ચાલો હવે ત્રીજા નંબરનો જુઓ બગીચો. આ પણ દેખાવમાં ખૂબ જ સુંદર દેખાય છે ને, હા. તો આ બગીચામાં નકામી અને બગડેલી વસ્તુઓમાંથી બનાવવામાં આવેલી મૂર્તિઓ છે. તમને આ ચિત્ર દેખાય છે, બરાબર, પિંગલાઓ જેવું ચિત્ર દેખાય છે. તો આ બધી શું છે, મૂર્તિઓ છે. તો આ મૂર્તિઓ શેમાંથી, વેસ્ટ મટીરિયલમાંથી, નકામી અને બગડેલી વસ્તુઓ હોય તેમાંથી ભેગી કરી પછી બનાવેલી છે. નકામી અને બગડેલી વસ્તુઓમાંથી આ મૂર્તિઓ બનાવવામાં આવી છે, જેને રોક ગાર્ડન કહેવાય છે. અને તે ક્યાં આવ્યું છે, ચંદીગઢમાં, બરાબર, ચંદીગઢ અથવા ચંદીગઢ પણ બોલાય છે. એના પછીનું ચોથા નંબરનું ચિત્ર જુઓ, કયું છે આ ચિત્ર, કયું છે આ બગીચો, લોદી ગાર્ડન, જે ક્યાં આવેલો છે, અહીંયા જો કૌંસમાં લીદી એટલે દિલ્હી, બરાબર. આડાઅવળી અક્ષર તમે જોશો એટલે તરત તમને ખબર પડી જશે કે આ દિલ્હી લખેલું છે. તો આ બગીચામાં મોહમ્મદ શાહ અને સિકંદર લોદીની સમાધિ છે, એટલે શું છે, એનું નામ લોદી ગાર્ડન. કોની સમાધિ આવી છે, મોહમ્મદ શાહ અને સિકંદર લોદીની સમાધિ છે. એના પછીનું ચિત્ર જુઓ, પાંચમા નંબરનું, ફુવારા પણ દેખાય છે, બરાબર, મોટા વૃક્ષો અને બધું દેખાય છે. તો આ બગીચો યાદવિંદ્ર ગાર્ડન તરીકે પણ જાણીતો છે, જેને પિંજોરી ગાર્ડન તરીકે પણ ઓળખાઈએ છીએ, જે ક્યાં આવેલો છે, ચંપકુલામાં. ક્યાં આવેલો છે, ચંપકુલામાં, બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ. એના પછીનું ચિત્ર છ નંબરમાં જુઓ, બગીચો કોનો છે,
જે કાશ્મીરમાં આવેલો છે અને આ બગીચાનું નામ છે શાલીમાર બાગ. આ મુઘલ બગીચો બાદશાહ જહાંગીર દ્વારા બનાવવામાં આવ્યો છે. બરોબર, કોના દ્વારા? મુઘલ બગીચો બાદશાહ જહાંગીર દ્વારા બનાવવામાં આવેલો છે, જેને શાલીમાર બાગ પણ કહેવાય છે અને તે કાશ્મીરમાં આવેલો છે. બરોબર, આગળ તમને આવો શબ્દ આવી ગયો છે શાલીમાર બાગ, કાશ્મીરમાં મૈસૂર વાળો. તો ત્યાં આગળ કાશ્મીર બાજુ જાઓ તો ત્યાં આગળ બગીચા પણ ખૂબ જ સુંદર હોય છે. બરોબર, એનું વાતાવરણ ખૂબ જ ઠંડુ હોય છે એટલે બગીચા પણ ખૂબ જ સુંદર જોવા મળે છે. પછી જો સાતમા નંબરના ચિત્રમાં દેખાય છે આડો અવળો અને હા સરસ એવું દેખાય છે, તો આ ચિત્ર શેનું છે? દાર્જિલિંગના રોક ગાર્ડનનું. બરોબર, આ બગીચો બાર બોટી રોક ગાર્ડન તરીકે પણ ઓળખાય છે, જે દાર્જિલિંગમાં આવેલો છે. બરોબર, આ સ્થળો કેવા છે? બધા બરફવાળા અને પહાડી વિસ્તારો જેવા છે, એટલે તમને આ ઊંચા ઊંચા દેખાય છે, નીચે ખીણ જેવું દેખાય છે, પણ અહીંયા બગીચો આવેલો છે જેને આપણે રોક ગાર્ડન તરીકે પણ ઓળખી શકીએ છીએ. બાર બોટી રોક ગાર્ડન અને જે દાર્જિલિંગમાં આવેલો છે. પછી આવે છે આઠમા નંબરનો, આ પણ સરસ એવો સુંદર ચિત્રમાં દેખાય છે. આ બગીચાનું નામ છે નિશાંત બાગ. બરોબર, તો એ ક્યાં આવેલો છે? શ્રીનગર. શ્રીનગર, કાશ્મીર, દાર્જિલિંગ આ બધા કેવા પહાડી પ્રદેશો છે અને તે બરફથી છવાયેલા પણ રહે છે. આ ઊંચાઈવાળો મુઘલ બગીચો દાલ સરોવરની બાજુમાં આવેલો છે. આગળ તમે ભણશો એમાં બધા સરોવરના નામ પણ તમારે આવશે એટલે તમને ખબર પડશે. તો આ બગીચાનું નામ છે નિશાંત બાગ અને જે શ્રીનગર આવેલો છે. જમ્મુ કાશ્મીર અને શ્રીનગર એવા બધા નામ તો તમે સાંભળ્યા હશે. બરોબર, તો આ શ્રીનગરમાં આવેલો નિશાંત બાગ છે. હવે જુઓ નવમા નંબરનું ચિત્ર. બરોબર, તો આ ચિત્રમાં દેખાય છે બધા ફરવા આવેલા. તો આ કયું છે? કંપની ગાર્ડન. કયું છે? કંપની ગાર્ડન, અને તે આવેલું છે અલ્હાબાદમાં. આ બગીચાનું સત્તાવાર નામ ચંદ્રશેખર આઝાદ પાર્ક છે અને તે આ શહેરનો સૌથી મોટો બગીચો છે. અલ્હાબાદનો સૌથી મોટો બગીચો છે અને સત્તાવાર નામ એનું આપેલું છે ચંદ્રશેખર આઝાદ પાર્ક, પણ આપણે એને કંપની ગાર્ડન તરીકે પણ ઓળખીએ છીએ. પછીનું ચિત્ર જુઓ, દસમા નંબરનું લાલબાગ. બેંગલુરુમાં આવેલો છે. છોડવાઓનો વિશાળ સંગ્રહ ધરાવતો આ વનસ્પતિ શાસ્ત્ર સંબંધિત બગીચો છે. બરોબર, અલગ અલગ પ્રકારના છોડવાઓ અહીંયા આગળ સંગ્રહિત એટલે ભેગા કરેલા છે. જાત જાતના દેશોમાંથી લાવેલા બધા અલગ અલગ છોડ વૃક્ષો બધું અહીંયા આગળ મૂકેલું છે. આ છોડવાનો વિશાળ એટલે ખૂબ જ મોટો સંગ્રહ ધરાવતો આ વનસ્પતિ શાસ્ત્ર સંબંધિત, વનસ્પતિ શાસ્ત્ર એટલે વનસ્પતિમાં જુદા જુદા જે છોડવાઓ હોય એને વનસ્પતિ શાસ્ત્ર કહેવામાં આવે છે, જેમાં જેને લાલબાગ તરીકે પણ ઓળખાય છે અને તે બેંગલુરુમાં આવેલો છે. પછી આવે છે અગિયારમા નંબરનું ચિત્ર. સરસ એવા ફૂલો દેખાય છે. બરોબર, લાલ ને સફેદ ને કેસરી, સરસ એવું પટ્ટા પાથરેલા હોય એવું દેખાય છે. આ છે ફૂલોનું ચિત્ર. બરોબર, બગીચામાં તો ફૂલો હોય ને, તો હા, તો આ શું છે? તુલિપ ગાર્ડન. કહ્યું છે તુલિપ ગાર્ડન, અને તે શ્રીનગરમાં આવેલું છે. મેં તમને આગળ કીધું તેમ શ્રીનગર ને જમ્મુ કાશ્મીર ને બધા પહાડી વિસ્તારો અને બરફથી છવાયેલા રહે છે, એટલે આ ફૂલો માટે આ વાતાવરણ, ઠંડુ વાતાવરણ ખૂબ જ અનુકૂળ આવે છે, એટલે અહીંયા ફૂલો પણ સરસ એવા ખીલે છે. આ બગીચો ઇન્દિરા ગાંધી મેમોરિયલ તુલિપ ગાર્ડન કહેવાય છે અને તે જબરવા ડુંગર પાસે આવેલો છે. કયા ડુંગર પાસે? જબરવા ડુંગર, એટલે આપણે પહાડ કહ્યું તેમ. તો ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટુલિપ ગાર્ડન કહેવાય છે અને ટૂંકમાં આપણે એને ટુલિપ ગાર્ડન પણ કહીએ છીએ. આખું નામ તમને યાદ ના રહે એટલે આપણે એને ટુલિપ ગાર્ડન, જે શ્રીનગરમાં આવેલું છે, તેમ કહીશું. ચાલો એના પછી જુઓ બારમા નંબરનું ચિત્ર. હા, શેનું છે? ડાયનોસરનું ચિત્ર દેખાય છે, પણ ડાયનોસર ક્યાં આવેલો છે? એ બગીચામાં. બરોબર, અને અહીંયા આગળ જુઓ ઇન્દ્રોડા પાર્ક. બરોબર, ક્યાંનું છે ઇન્દ્રોડા પાર્ક, અને તે ક્યાં આવેલો છે? ગાંધીનગરમાં. ક્યારેક તમે ફરવા ગયેલા હશો. બરોબર, તો આ બગીચામાં ડાયનોસરની વિવિધ પ્રજાતિની પ્રતિમાઓ માટે જાણીતો છે, તેમાં નાનો પ્રાણી સંગ્રહાલય પણ છે. બરોબર, આ સાચું નથી પણ આ એની મૂર્તિ છે એટલે એનું ચિત્ર છે. બરોબર, તો વિવિધ પ્રજાતિઓ, પહેલાં ડાયનોસર હતા તો એને કેવા જાતના હતા એની વિવિધ પ્રજાતિઓ વિશે આમાં એના ચિત્રો આપેલા છે, મૂર્તિઓ આપેલી છે.
એટલે એનું નામ આપ્યું છે ઇન્દ્રોડા પાર્ક, અને તે ગાંધીનગરમાં આવેલો છે. બરોબર, ક્યારેક જજો તો તમને જોવા મળશે, તમારે નજીક જ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સામાન્ય જ્ઞાનનો આ વિવિધ બગીચાનો પાઠ જોયો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એનું હોમવર્ક કરવાનું છે. તો હોમવર્કમાં તમારે શું કરવાનું છે? તો સામાન્ય જ્ઞાનની નોટમાં પાઠ 18 પ્રખ્યાત બગીચા એવું કરી પછી ટૂંકમાં તમારે એનું સૂચન લખવાનું છે, અને ચિત્રો દોરવાના નથી. એક નંબર કરી એની સામે આ બગીચો ફિરોઝ શાહ મહેતા ગાર્ડન તરીકે પણ ઓળખાય છે. બરાબર, નીચે આવી રીતના હેંગિંગ ગાર્ડન મુંબઈ આ કૌંસવાળું લખવાની જરૂર નથી. તો આ રીતનું તમારે બધું લેશન સામાન્ય જ્ઞાનની નોટમાં કરી લેવાનું છે. બરાબર, અહીંયા 12 નંબરના ચિત્ર સુધીનું તમારે લેસન કરવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલું લેસન તમે કરી લેશો. આવજો.